ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે એવી જાહેરાત કરી છે કે ગુરુવાર 14મી મેથી રાજકોટ શહેરમાં ઉદ્યોગ ધંધો ચાલુ કરવાની મંજૂરી જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવશે. આવતા ગુરુવાર એટલે કે 14મી મેથી રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધો ઇન્ડસ્ટ્રીઝને ફરીથી ચાલુ કરવાની જાહેરાત આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજકોટ અગાઉથી જ એનો સમાવેશ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો, પરંતુ એક અઠવાડિયા સુધી શહેરમાં કોઈ પણ ઉદ્યોગને ચાલુ ન કરવા માટેની સૂચનાઓ રાજ્યકક્ષાએથી જિલ્લા વહીવટીતંત્રને આપવામાં આવી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં રાજકોટ શહેરમાં કોઈ નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છે કે પરમ દિવસ એટલે કે ગુરુવાર 14મી મેના દિવસથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર ઉદ્યોગોને ચાલુ કરવા માટેની શરતો નક્કી કરીને ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરીઓ જિલ્લા કલેક્ટર કક્ષાએથી આપશે. એમાં મુખ્યત્વે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ, આવવાનું અને જવાનું જે ટાઈમ છે કામદારોના એ સ્ટેગર કરવામાં આવે, લંચ વખતે પણ બધા શ્રમિકો કે મજૂરો એક જ સાથે એક જ જગ્યાએ ભેગા ન થાય એના માટે લંચના ટાઈમ, ટીના ટાઈમ એ પણ સ્ટેગર કરવામાં આવે. જે સરફેસ છે કામ કરવાની એને સમયાંતરે ડિસઇન્ફેક્ટ કરવામાં આવે. જ્યારે શ્રમિક મજૂર ઇન્ડસ્ટ્રી ઉપર આવે, ફેક્ટરી ઉપર આવે, ત્યારે એનું હેલ્થનું પરીક્ષણ કરી લેવામાં આવે, ટેમ્પરેચર માપી લેવામાં આવે અને શરદી, ખાંસી, તાવ એનું કોઈ લક્ષણ નથી એ પણ ખરાઈ કરીને પૂરતી તકેદારી રાખીને ઉદ્યોગ ધંધો હવે રાજકોટ શહેરમાં પણ ગુરુવાર 14મી મેથી ચાલુ કરવા માટેની જાહેરાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે કરી છે. રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ 14મી તારીખથી પૂર્વવત ચાલુ થઈ શકશે. ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકો મજૂરોને એમના રાજ્યમાં મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ભગીરથ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં ગઈકાલ રાત સુધીમાં લગભગ 542 ટ્રેનો ચલાવવામાં આવી છે, 542. તે પૈકી 235 ટ્રેનો એ માત્ર અને માત્ર ગુજરાતમાંથી યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં જવા માટે રવાના થઈ છે. ગુજરાતમાં જે 233 ટ્રેનો ગઈકાલે રાત સુધીમાં ચલાવવામાં આવી છે એની સાપેક્ષમાં મહારાષ્ટ્રમાં 79 એટલે કે 79, પંજાબમાં 65 એટલે કે 65, તેલંગાણામાં 30, કર્ણાટકામાં 29 અને રાજસ્થાનમાં 24 ટ્રેનો ચલાવવામાં આવી છે. એની સામે એકમાત્ર ગુજરાત રાજ્ય દ્વારા ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં 233 ટ્રેનો ચલાવીને પરપ્રાંતીય શ્રમિકો, મજૂરો, ભાઈઓ અને બહેનોને એમના વતનમાં જવા માટેની વ્યવસ્થા ગુજરાત સરકાર તરફથી જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો લગભગ 2,80,000 જેટલા લોકો અત્યાર સુધીમાં ગુજરાતમાંથી પરપ્રાંતમાં જવા માટે રવાના થઈ ગયા છે. એનું બ્રેકઅપ જોવા જઈએ તો અમદાવાદમાંથી 55 ટ્રેનો, જે પૈકી
યુપી જવા માટેની 45, બિહાર જવા માટેની 6, છત્તીસગઢ જવા માટેની 2 અને ઓડિશા જવા માટેની 2 એમ અમદાવાદ શહેરમાંથી કુલ 55 ટ્રેનો ચલાવવામાં આવી છે. સુરતમાંથી 79 એટલે કે 79 ટ્રેન્સ ગઈકાલે રાત્રે સુધીમાં ચલાવવામાં આવી હતી, જે પૈકી યુપી જવા માટેની 44 ટ્રેનો છે અને ઓડિશા જવા માટેની 21 ટ્રેનો છે. એ ઉપરાંત સુરતથી ગઈકાલ રાત સુધીમાં બિહાર જવા માટેની 8, ઝારખંડ જવા માટેની 5 અને ઉત્તરાખંડ જવા માટેની 1 ટ્રેન રવાના કરવામાં આવી છે. વડોદરાથી પણ 17 ટ્રેનો અત્યાર સુધીમાં ચલાવવામાં આવી છે, જેમાં 15 ટ્રેનો યુપી જવા માટે અને 2 ટ્રેન બિહાર જવા માટે ચલાવવામાં આવી છે. રાજકોટથી 13 ટ્રેનોનું પરિવહન થયું છે, જે પૈકી 7 ટ્રેન યુપી જવા માટે, 4 ટ્રેન મધ્યપ્રદેશ જવા માટે અને 2 ટ્રેન બિહાર જવા માટે રવાના કરવામાં આવી છે. મોરબીથી 7 ટ્રેનોના માધ્યમથી લોકો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઝારખંડ જવા માટે રવાના થયા છે. જામનગરથી પણ 6 ટ્રેનો ચલાવવામાં આવી છે. એ ઉપરાંત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ઘણી બધી ટ્રેનો ચલાવવામાં આવી છે અને કુલ 233 ટ્રેનના માધ્યમથી અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને, લગભગ 2,80,000 લોકોને એમના વતનમાં પાછા મોકલવાની કામગીરી કરવામાં આવી છે. આજે કુલ 31 ટ્રેન ગુજરાતમાંથી રવાના થશે, જે પૈકી યુપી જવા માટે 19 ટ્રેન, બિહાર જવા માટેની 4 ટ્રેન, ઓડિશા જવા માટેની 3 ટ્રેન, ઝારખંડ અને મધ્યપ્રદેશ જવા માટેની 2 ટ્રેન અને ઉત્તરાખંડ જવા માટેની 1 ટ્રેન આજે પણ રવાના થશે. અમદાવાદથી જ આજે ટ્રેનોનું પ્લાનિંગ છે, એમાં 11 ટ્રેનો અમદાવાદથી આજે રવાના થશે, જે પૈકી યુપી જવા માટે 8 અને બિહાર જવા માટે 3 ટ્રેનો રવાના થશે. વડોદરાથી ઉત્તરપ્રદેશ જવા માટેની 3 ટ્રેન આજે રવાના થશે અને સુરતમાંથી 6 ટ્રેન આજે રવાના થશે, જેમાં 2 ટ્રેન યુપી જવા માટે અને બિહાર, ઝારખંડ, ઓડિશા અને ઉત્તરાખંડ જવા માટે 1-1 ટ્રેન રવાના કરવામાં આવશે. એ ઉપરાંત મોરબીમાંથી 2 ટ્રેન ઓડિશા જવા માટે, રાજકોટમાંથી 1 ટ્રેન યુપી અને 1 ટ્રેન એમપી જવા માટે, પછી ભાવનગરમાંથી 2 ટ્રેન યુપી જવા માટે, ભરૂચ, વલસાડ, નવસારી, ગાંધીધામ અને ભુજમાંથી પણ આજે 1-1 ટ્રેન ચલાવવામાં આવશે. એમ આજે મધરાત્રિ સુધીમાં 264 જેટલા ટ્રેન ગુજરાતમાંથી પરપ્રાંતમાં જવા માટે રવાના થશે. ગઈકાલે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, એમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી અને ભવિષ્યની રણનીતિ બાબતમાં એક વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જૂનાગઢ, જામનગર અને 156 નગરપાલિકાઓ સહિત રાજ્યના લગભગ તમામ ગામોમાં જનજીવન, ખેતીવાડીની દ્રષ્ટિએ, વેપારની દ્રષ્ટિએ, ઉદ્યોગની દ્રષ્ટિએ ખૂબ જ ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે. સાથોસાથ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થવાના કારણે આશરે 8 લાખ કરતાં પણ વધુ લોકો ઉદ્યોગો ઉપર કામકાજ માટે આવી રહ્યા છે અને એક રીતે જોવા જઈએ તો સામાન્ય સમયમાં જે વીજળીનો વપરાશ થાય છે એના લગભગ 68-70% સુધી વપરાશ અત્યારે વીજળીનો થઈ રહ્યો છે, જેનો અર્થ એ થયો કે ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ સારી રીતે સામાન્ય સ્થિતિ ધીમે ધીમે આવી રહી છે. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતમાં જે ડેડિકેટેડ કોવિડ બેડ અને કોવિડ કેર સેન્ટર
शुरू करवामां आव्या छे। पर मिलियन टेस्टिंग खूब मोटा प्रमाण में गुजरात में करवामां आवी रह्यो छे अने जे रीते लोकोनी सार संभाळ लेवामां आवे छे ए तमाम विगतोथी मुख्यमंत्रीशीए वडाप्रधानश्रीने वाकेफ कर्या हता। मुख्यमंत्रीशीए एवं पण जणाव्युं हतुं कि हवे समय आवी गयो छे कि ज्यारे आपणे वधुमां वधु नियंत्रणोमांथी सावचेत साथे सावधानी साथे बहार निकळीने जनजीवनने सामान्य करवानी दिशामां एक चोक्कस रणनीति साथे आगळ वधवुं जोईए अने सरकार अने तंत्र संपूर्णपणे एनी एनर्जी कंटेनमेंट झोनमां जे केसो छे एने कंट्रोल करवा माटे एनो महत्तम निराकरण खूब ज झड़पथी थाय एना माटे तंत्रए कामगीरी करवानी अत्यारे जरूरियात छे ए बाबतमां पण चर्चा विचारणा करवामां आवी हती। समग्र राज्यमां ज्यारे खेतीवाड़ीनी दृष्टिए वेपारनी दृष्टिए उद्योगनी दृष्टिए कामधंधानी दृष्टिए मनरेगानी दृष्टिए ज्यारे जनजीवन खूब ज झड़पथी सामान्य थई रह्युं छे त्यारे हजू पण आवनारा समयमां जे दो गज दूरी सोशियल डिस्टेंसिंग मास्क पहेरीने ज बहार निकळवानुं वारंवार हाथ धोवानुं ए वस्तुओने वधु हवे प्राधान्य आपीने आपणे सामान्य जनजीवन तरफ केवी रीते वधी शकीए एना माटेनी पण चर्चा विचारणा गईकाले वीडियो कॉन्फरन्समां करवामां आवी हती। एना अनुसंधाने ज आजे सवारे लगभग 12 वागे माननीय मुख्यमंत्रीशी माननीय नायब मुख्यमंत्रीशी माननीय गृह राज्यमंत्रीशी माननीय ऊर्जा मंत्रीशी माननीय कृषि मंत्रीशी अने माननीय महसूल मंत्रीशी वीडियो कॉन्फरन्सना माध्यमथी राज्यना उच्च अधिकारीओनी उपस्थितिमां दरेक जिल्लाना कलेक्टर एसपी मोटा शहेरोना म्युनिसिपल कमिश्नर कमिश्नर ऑफ पुलिस अने पुलिसना रेन्ज आईजी अने साथोसाथ राज्य सरकार द्वारा कोविड 19 स्थितिमां जिल्ला वहीवटीतंत्रने मार्गदर्शन अने सहकार पूरु पाडवा माटे सेक्रेटरी लेवलना अधिकारीओनी जे निमणूक जे ते जिल्लामां करवामां आवी हती ए तमामनी साथे एक विस्तृत चर्चा विचारणा आजे करवामां आवी हती। आमां मुख्यमंत्रीशीए जिल्ला कलेक्टरो पुलिस वड़ा रेन्ज आईजी कमिश्नर ऑफ पुलिस म्युनिसिपल कमिश्नर्स अने सेक्रेटरी रैंकना जे सीनियर ऑफिसर्स छे एनी साथे हवे पछीनी आपणी रणनीति शुं होवी जोईए आपणे केवी रीते सोशियल डिस्टेंसिंग अने कोरोनाना संक्रमणने अटकाववा माटेनी तमाम तैयारीओ हवे पछी केवी रीते करवानी। अत्यारे आखा राज्यमां दुकानो उद्योग मार्केटिंग यार्ड मंडीओ ए तमाममां सोशियल डिस्टेंसिंग केवी रीते जळवाय छे एमां सामान्य रीते कामकाज चालू थयुं छे अथवा नथी चालू थयुं एने वधु हवे पटरी उपर लावू होय तो एना माटे जिल्ला वहीवटीतंत्र पासेथी सूचनो अने फीडबेक पण मेळव्या हता। हवे पछी बीजी कई एवी सेवाओ छे जेने तबक्कावार चालू करी शकाय एमां कया प्रकारनी सावचेती अने सावधानी रखवानी जरूर छे टेक्सी कैब पब्लिक ट्रांसपोर्ट ऑटो रिक्षा एने कई रीते आपणे फरीथी एकवार अमलमां मूकी शकीए पब्लिक लाइफमां लावी शकीए अने एवी रीते लावीए कि जेथी कोरोनानो संक्रमण पण ना फैलाय पण साथोसाथ झड़पथी लोकोनो जनजीवन पूर्ववत थाय सामान्य थाय अने कोरोनाने थी बचवा माटे मास्क हाथ साफ करवानुं दो गज दूरी एटले कि सोशियल डिस्टेंसिंग आ तमाम आपणा जीवनमां केवी रीते आवे एना माटे अने एमां खास करीने घरमां जे वृद्ध छे वडीलो छे सगर्भा बहेनो छे बाळको छे बीमार छे एमने केवी रीते इन्स्युलेट करवानुं एमने केवी रीते अलग राखीए जेथी करीने कोरोनानुं संक्रमण आ वल्नरेबल ग्रुप एटले कि वृद्धो बीमारी धरावता व्यक्तिओ बाळको नाना बाळको अने सगर्भा बहेनो सुधी न पहोंचे एना माटेनी एक विशेष व्यूहरचना
કેવી રીતે તૈયાર થાય એ બાબતમાં ખૂબ જ સારી ચર્ચા આજે વિડીયો કોન્ફરન્સમાં ફિલ્ડ પાસેથી ફીડબેક મેળવીને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી અને પછી હાઈ લેવલ કમિટીમાં કોર ગ્રુપમાં આ બાબતમાં ચર્ચા વિચારણા કરીને કેન્દ્રની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં જનજીવન ઝડપથી સામાન્ય અને પૂર્વત બને પરંતુ સામાન્ય અને પૂર્વત જ્યારે જનજીવન થાય ત્યારે પણ આપણે કોરોનાને નિયંત્રણમાં રાખી શકીએ કેસોની સંખ્યા વધવા નહીં દઈએ ડેથની સંખ્યા વધવા નહીં દઈએ આ તમામ પડકારોની વચ્ચે કેવી રીતે આપણે લાઈફને નોર્મલસી તરફ લઈ જવું એ બાબતની એક પ્રાથમિક ચર્ચા વિચારણા અને ફીડબેક મેળવવાનું કામ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે બપોરે કરવામાં આવ્યું હતું સાંજે પણ સીએમ સાહેબના અધ્યક્ષસ્થાને હાઈ પાવર કમિટી કોર કમિટીની મીટિંગ મળવાની છે જેમાં હજુ પણ ફર્ધર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને ઓવરઓલ ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક સમયથી ગામડાઓમાં 156 નગરપાલિકાઓમાં જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકાઓમાં અને આજે જે જાહેરાત થઈ કે રાજકોટ શહેરમાં પણ ગુરુવારથી ઇન્ડસ્ટ્રીઝ ખોલવા માટે જ્યારે સરકારે છૂટ આપી છે ત્યારે વધુ સારી રીતે અમલીકરણ કેવી રીતે થાય અને જનજીવનને આપણે પૂર્વવત પટરી ઉપર લાવીએ એના માટેની અત્યારે હાઈ લેવલની ચર્ચાઓ ચાલી રહી છે સરકારમાં અને જ્યારે પણ એમાં વધુ નિર્ણય લેવામાં આવશે ત્યારે આપને પણ એનાથી માહિતગાર કરવામાં આવશે. ધન્યવાદ.